आनंदमूर्ति श्री कृष्ण ततो एव सुखोदय तद्भिन्ना विषया सर्वे दुखदा मायिकत्वतः दुखदा मायिकत्वतः हे चैतन्य मूर्ति श्री हरि मुझ नयन ना नयन प्राण प्यारा हे स्वामी आपज मारु अयन ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः अक्षरधामाधिपतये राजाधिराजाय परात्पराय सर्व प्रकाश का सर्वाधारा सर्वावतारिणे सर्वोपरि श्री स्वामी नारायणाय नमो नमः परम ध्येय स्वरूपाय सर्वकारण कारणाय श्री हरि कृष्ण महाराजाय नमो ज्ञानानंदेक स्वरूपाय सदानंददायिने आनंदघनमूर्तये श्री सहजानंद स्वामीने नमो नमः कठिन तपकारिणे फलभूल कंदासीने महातपस्वी वनवासी श्री नीलकंठ वर्णि राजाय साधु सेवा परायणाय महादयालु पार्षद वर्याय श्री सरजुदासाय नमो बाल रूपा महामनोहराय सुखद स्वरूपा हसमुखाय अति समर्थाय श्री घनश्याम महाराजाय नमो नमः आदि गुरुवे सद्गुरुवर्याय हरि स्वरूप निमग्नाय श्री गोपालानंद मुनये नमो नमः सर्वदा सद्गुण संपन्न मुक्तानंद स्वामिने नमो नमः सद्गुरु श्री गुणातीतानंद स्वामिने नमः सद्गुरु श्री नित्यानंद स्वामी ने सुखानंद स्वामी ने ब्रह्मानंद स्वामी ने कृपानंद स्वामी ने स्वरूपानंद स्वामी ने शतानंद स्वामी ने सच्चिदानंद स्वामी ने सिद्धानंद स्वामी ने च नमो सद्गुरु सिद्ध मूर्ति व्यापकानंद मुनय योगानंद स्वामी ने चैतन्यानंद स्वामी ने परमहंसानंद स्वामी ने
निष्कुलानंद स्वामी ने, प्रेमानंद स्वामी ने, भाई श्री रामदास स्वामी ने, भाई आत्मानंद स्वामी ने इत्यादि सर्व नंद सद्भ्यो नमो नमः। आधारानंद मुनि मम गुरु श्री राधारमण स्वामी ने भक्तराज दादा का चराय च नमो नमः। सर्वधामस्त सर्वमुक्तेभ्यः प्रगट सर्वसाधु हरिभक्तेभ्यो नमो नमः। विक्रम संवत 2069 आसो सुद चौथ चौथु नोरदू मंगलवार तारीख 8 ऑक्टोबर 2013। आजना सद्विचार, मोटा भागना माणसोनी आवी भूल थाय छे, सांभळे अर्धू समझे पा, विचारे जीरो अने देखाड़ो बमणो करे। मजा आवे एवं कोई के कीधु, मोटा भागना माणसोने આવી ભૂલ થાય છે, સાંભળે અડધું, સમજે પા, વિચારે વર્તે જીરો અને દેખાડો કરે બમણો। આવી બાત દિમાગ મેં, યદિ ઇસમે હમારા નામ હો તો નિકાલ દેના ચાહીએ। લેવેટર નામના કોઈ ચિંતક એવું કહે છે કે પોશાક કે શણગારમાં બિનજરૂરી ટાપટીપ એ છીસરાપણાની નિશાની છે। બહેનોમાં આ વધારે હોય છીસરાપણું, પોશાક કે શણગારમાં બિનજરૂરી ટાપટીપ વધારે પડતી ટાપટીપ ખ્યાલ આવે ને, તે શું બતાવી દે છીસરાપણું, બરાબર? આલે હવે થોડું કાકું પછી આલે, એમાં હું ફેર પડ્યો, પણ આ તો બહુ આમ રોજ બ્યુટી પાર્લરમાં જવું પડે કેમ, આમ એક વાળ આખો પસંદ હોવો જોઈએ એમ, આ છીસરાપણું આખી જિંદગી એમ જ કાઢવાની ને, મર્દાને શણગારવામાં જ। પાછું એ આપણું સ્વરૂપ તો નહીં, તોય એના માટે આપણા સ્વરૂપને ભૂલીને આપણે આપણી આ મળેલી અણમોલ જિંદગીને વેડફી નાખવાની, હાય હાય, આ તો આપણા ઉપર આપણે જુલમ કર્યો કહેવાય, જુલમ હો। સ્વામી રામસુખદાસજી એવું કહેતા, યહ શરીર નરક બનાને કી ફેક્ટરી કે સિવા ઓર કુછ નહીં હૈ। બડે પુરુષ કી બાત, કિતને અચ્છે અચ્છે ભોજન ખાએ હો, એક રાત હી શરીર કા સંગ કરને કી વજહ ઉસે હમ છૂ નહીં સકતે, બિરંજ કો જલેબી કો હાટા કો, ઉધર સે ઉધર જબ નિકલ જાય તો ફિર હમ છૂતે નહીં। અરે વહી બિરંજ હૈ, વહી જલેબી હૈ, જરા ફિર નહીં છૂતે, અંદર જાકર તુરંત બહાર નિકલ જાય, ઉલટી હો જાય, ફિર ભી હમ એસા કરતે। અરે ભાઈ અભી તો તુમ બડે પ્યાર સે ખાતે થે, અભી એ ક્યું કરતે હો, જરા ચાટને લગો, અબ નહીં ચાટેંગે ક્યોંકે શરીર કા સંગ હો ગયા। સ્વામી જેવું કહેતા, આ શરીર આવું છે ભાઈનું બાઈનું, પણ હવે એને શણગારવામાં પીડ્યા રહેવું ઝાઝો સમય, એ છીસરાપણું છે। છીસરાપણામાં સમજાય કે નહીં, ઓછી છે એમ કે એને ઓછી કહેવાય, ઊંડાણ ન કહેવાય, ઘણા તો બધી આંગળીએ વીટીઓ રાખે, આવડ્યું આવડ્યું વીટીઓ,
હીરાવાળી ખબર જ પડી જાય યાની ભાઈ રૂપિયા છે, અને માર્યો હોય નીકળે ખરા થોડાક નોતા થયા, એ હતા ને રૂપિયા થયા. હવે આ વાંદરું હરખું રે, એ એના બાપને કાંઈ હતા નહીં, નાને પૈસા થયા, એટલે તમારે આમ રાંઢવા જેવા આમ હોનાના આમ હાથમાં બાયુ પગમાં પહેરેવા, સડા આવડો હાથમાં પહેરે, હો હાવ સાગલો જ કહેવાય કે નહીં, આમ હાથ રાખીને હાલે આપણને એમ કે આને અહીંથી ભાંગી ગયો છે, પણ જો આમ રાખે તો આપણને સડો દેખાય નહીં ને, એટલે આમ રાખે. હો કા હાંકળ પહેરી હોય આપણને એમ થાય કે આ બળધ્યો હશે, તારાને હાંકળે નહીં બાંધ્યો હોય ખેડૂએ, હાંકળનો શોખ રહી ગયો ને, સોટીએ બાંધ્યો હશે ને, એને એમ થતું છે કે હાંકળ કોક બાંધેતા, તે અટાણે હાંકળ પહેરી લીધી. એમ બોલ્યા નહીં શાસ્ત્રી, આ થોડી ભાગવતની કથા છે, આમાં તો આવું બધું આવે. શાસ્ત્રી કે હવારના પોરમાં તમે સોલવા માંડો, હવે અમારે હાંજ પાડવી કેમ. ઘણા તો કેટલું બધું પહેરે, હા નખ પહેર્યા હોય, હા આમાં માંકડિયા નખ, હા આપણને એમ થાય કે આને ભગવાને હાથમાં ન આવ્યા બધા ગળે પહેર્યા, મોટા ચગદા હોય, અડધો કિલો તો વજન ગળામાં ટાંગીને ફરે, આપણને એમ થાય કે આ બધું હું એટલું બધું ટાંગ્યું, તો કે આ શનિ નો નડે એટલા માટે, આ મંગળ નો નડે એટલા માટે, આ તો કે આ બુધ નો નડે, તું કોઈ નડીમાં બાપા કોઈ ઈવડાઈ નડતા નથી, તું નડવાનું બંધ કર એટલે કોઈ નહીં નડે ઉપરવાળા, તમને કાંઈ નડ્યા છે છોકરાઓ, કાંઈ દોરા ધાગા તાગા બધું રાખો છો, એની શું જરૂર છે, ભગવાનમાં વૃત્તિ રાખે એને કોઈ દોરો રાખવાની જરૂર જ નથી, ભગવાનમાં અખંડ વૃત્તિ રહે ને કંઠીની જરૂર નથી, બોલો તિલક સાંલેની જરૂર નહીં, ભગવાન અખંડ સાંભળે તો કાંઈ જરૂર નથી, ભગવાન જ સંભાળવા નથી, અને ગળામાં હાથે ને બધે મોટા મોટા રાંઢવા બાંધીને ફરવું છે, આને બમણો દેખાડો કર્યો કહેવાય એમ કહું છું, પોશાકમાં અને શણગારમાં બિનજરૂરી ટાપટીપ સિસરાપણું છે, જો કોઈ શાંત હોય તો તેનો અર્થ એવો નથી થતો કે તે આનંદ ઉત્સાહથી અજાણ છે, પરંતુ તેની જિંદગીએ તેને એવા પાઠ ભણાવ્યા છે, એવા પાઠ ભણાવ્યા છે કે જેણે તેને શાંત બનાવી દીધો છે, સમજાણ, એની જિંદગીએ પાઠ ભણાવ્યા છે. કોઈ વરરાજો પરણતો હોય એનો વરઘોડો નીકળ્યો હોય એને ફૂલે કૂકે ને, એમાં પરણેલા અને વાંઢા બે જોડાના હોય ફૂલે કામ, પણ તમને જો દ્રષ્ટિ હોય તો ખબર પડી જાય આ વાંઢો છે ને આ પરણેલો છે, સમજાણું, જેની જિંદગીએ જેને પાઠ ભણાવ્યા હોય ને જે શાંત થઈ ગયો હોય એ પરણેલો હોય, અને ફૂલિયાકામાં જે આમથી આમને આમથી આમને ઘડીક થાય તો વાહિલા ખિસ્સામાં હાથ નાખે ને ઘડીક થાય તો પાનને ગલ્લે ઉપર આપીને આપીને હાલ હાલ જલ્દી વાર, એ સમજી લેવાનું કે આને હજી બાકી છે, સમજાણું, અને જે પરણેલા હોય ને એ ફૂલિયાકામાં વરરાજાના સંબંધે કરીને જોડાય ખરા, પણ એના વિચારો જુદા હોય ને, જે ઓલા બાકી હોય ને પરણવાના એના વિચારો જુદા હોય, કહું બેયના વિચાર, જે પરણવામાં બાકી હોય ને એને લાલ પડતી જતી હોય, હા 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 આ ફાવી ગયો ને આપણો મારા દીકરાનો વારો કેદી આવ્યો, સમજ્યા, અને જે પરણેલા હોય ને એને મોઢું હુંકાઈ ગયું હોય કે બોકડો કતલખાને ઉપડ્યો એમ, હા હા અને આ કમત ક્યાં હુજી એમ, બીજી એક નહીં ને આ ક્યાં હુજી, કોઈ પણ કામ એને કર્યું હોત ને તોય આના કરતા સારું ગણાત એમ ઈવડા વિચારે, હો હું નથી કહેતો, જેની જિંદગીએ જેને પાઠ ભણાવ્યા હોય એની વાત કરું છું, એ શાંત અમથા થઈ ગયા હોય,
બિચારા શાંત થઈ ગયા હોય, બધું સમજી ગયા હોય, શું કરે? ભેંસના શિંગડામાં પગ નાખતા નાખ્યો, કંથો પકડતા પકડ્યો, એ વાત સાંભળીશ? વરસાદ બહુ વરસેલો, નદીમાં પાણી આવેલું બે કાંઠે, અને ગામ આખું ગામને નદીને પાળે જોવા ઉભેલું. એમાં એક રીસડું તણાતું જતું, કોકને એમ થયું કે આ છે ધાબળો, શિયાળામાં ઓઢીને બેઠા હોય તો ટાઈટ ભલે ને શારીરિક આંટા મારે, સિક્યુરિટી પાવરફુલ થઈ જાય, અને ભાઈડા તરી જાણેશ. પડ્યો પાણીમાં, તરતો તરતો ઉપડ્યો, ઓલું રીસ બિચારું કંઈક આધાર ગોતતું હતું, એમાં આ મળી ગયો. આ રીસને ઝાલે એ પહેલાં તો રીસે આને ઝાલ્યો, ઓરો ક્યાં આવ્યો ભૂત પાસે પકડ્યો. પછી ઓલા પાળે ઊભા હતા નદીના, એને ખબર પડી કે ઓ બાપરે આ તો રીસ છે ને આવડો હવે મર્યો. એટલે કાંઠે ઊભા ઊભા કહે છે, મમ્મદ મૂકી દે, મમ્મદ મૂકી દે. તો એ બોલ્યો કે ઘણું મૂકી દઉં છું ઊંટો, પણ એ મને હવે મૂકતું નથી. તેથી હું કામ પકડ્યું કામ. આ વાત છે, આ જિંદગીના જે અનુભવ હોય ને, હવે ફરી વાર નદીમાં પૂર આવ્યું હોય ને, આવો ધાબળો તણાતો જતો હોય, હાસો તણાતો જતો હોય, આ મમ્મદ શાંતિ બેઠો બેઠો પાણી જો પડે કે મને કહો લો, આમ બેઠો હોય હાય પાણી કોક કે લે ભાઈ જા ધાબળો, તો જેને લાભ લેવો એ લે. આવો ફેર છે, જો કોઈ શાંત હોય તો એનો અર્થ એવો નથી થતો કે તે આનંદ ઉત્સાહથી અજાણ છે, પરંતુ સુજાણ છે. પરંતુ તેની જિંદગીએ તેને એવા પાઠ ભણાવ્યા છે કે જેણે તેને શાંત બનાવી દીધો. સ્વામી રામ સુખદાસજી મહારાજ કહેતા કે આપ અપના સુધાર કર લો તો દુનિયા માત્ર કી સેવા કા ઉપકાર કા પુણ્ય આપકો હો જાયગા. મસ્ત વાત હોય. આ દુનિયામાં ઘણા ઉપકાર કરવા નીકળે છે ને કોકના ઉપર, હું ગરીબનો વેલી એમ હું ઉપકાર કરું. સાલાવ તમે કોઈ ઉપકાર કરો છો? આપણા દેશમાં તો મોટા મોટા ડાકો થયા ને, એણે એવો દાવો કર્યો છો કે અમે દુનિયાને સમાન બનાવવા માટે આ ધંધો કરીએ છીએ. એટલે લે સમજ્યા નહીં તમે? રૂપિયાવાળાના રૂપિયા લૂંટીને ગરીબને દેવાના, એટલે સમતુલન રહે ને સમાજનું, એમ એમ કેટલાય માની નાખ્યા બોલો. એટલે ભણના દીકરા આવું સમતુલન કરવાનું? તો કે એ તો એમ જ હોય ને, નાના બાળકોને સ્ત્રીઓને માની નાખ્યા ડાકુઓએ, હરખા બધાને રૂપિયાવાળા બનાવવા સારું બોલો. હજી નથી બન્યું એવું, એ કેવી રીતે થાય? બધાના હરખા કર્મ હોય તો બધાને હરખી સંપત્તિ હોય ભાઈ. આમ સાંભળો, જાણે કે અમે હવે કામ કરીએ ભગવાનથી આ છું નથી સમજ્યા, એમ કરીને બંદૂકો લઈને નીકળ્યા, કાંઈ મેળ પીડ્યો નહીં. એટલે આવા સંતો કહે છે કે તમે તમને સુધારી લો ને પોતાને, એટલે આખી દુનિયા ઉપર ઉપકાર કર્યાનું ફળ તમને આપી દેવું. બસ ઉપકાર બંધ કરો અને તમે સુધરો. નથી કોઈનું ભલું કરવું, તમે પહેલાં સુધરો. એક જણાને મારે કહેવું પડ્યું હતું, એ બધાને સુધારવા નીકળ્યા હતા, અધિકાર નહીં અને સુધારવા નીકળ્યા. દુનિયા કો બદલ ડાલેંગે, હે તું બદલ, તું બદલ. તો પછી મેં કહ્યું કે તમે આ થોડાક જણા છો ને, એ સુધરી જાઓ ને એટલે બધું સુધરી ગયેલું જ છે. હા, એક તો બહુ મોટા ધર્મના વડાના દીકરા એક સ્વામીને મળ્યા હતા, એ કે મારે બધો સંપ્રદાય સુધારવો છે. તે ઓલા સ્વામી કે તું ને તારો બાપ બે સુધરી જાઓ ને એટલે બધું સુધરેલું જ છે. કોક હશે ખુમારીવાળા સાધુ, તે બોલીએ કે બાકી કામ નહીં, જીવવું હોય તો ન બોલાય. એ સ્વામીને જીવવા ઉપર મોહ નહીં હોય, કહી દીધું પણ તમારે બેને જ સુધરવાની. કમાલ કી વાત હે ભાઈ, અદભુત વાત. આ સંત બોલી હકે
આપ અપના સુધાર કર લો તો દુનિયા માત્ર કી સેવા કા ઉપકાર કા પુણ્ય આપકો હો જાયેગા મેરે ભાઈ હો જાયેગા મિલ જાયેગા સુધાર સુધર જાઓ ખુદ હી સુધર જાઓ માથા કોટપડી મેલો બીજી ઇતિ આજના સદવિચાર પ્રશ્નોત્તરી મોટામાં મોટી ભેટ કઈ કહેવાય હિતેશભાઈ પોતાના સમયનું દાન આપીએ ને બીજા માટે જિંદગીનું દાન આપીએ કારણ કારણ કે પાછું આવતું નથી ક્યારે આપ્યા પછી લેવાનું હોય જ નહીં એટલો સમય કટ થઈ જાય આપણે આયુષ્યમાંથી વાહ મુક્તિ કોને કહેવાય આ તો અમારા યુવાનિયાઓ સંતોના પ્રસાદીભૂત હારને સ્ત્રી કંઠમાં ધારણ કરીને એવા શોભી રહ્યા છે આ ઓલા ભાઈને આપ ધોળું ટી શર્ટ છે એ ભગવાનને આપણને જે આપ્યું છે એ આપણે ભગવાનને આપી દેવું એને મુક્તિ કહેવાય સરસ ટૂંકું હા હકીકતે તો ભગવાને જે કાંઈ આપણને આપ્યું છે ને એમાં તો આપણે બંધાણા છીએ કે બીજું કંઈ છે એ પાછું આપી દો એટલે શું થાય મુક્તિ પણ આપણે તો વધારે માગીએ છીએ કે જે આટલા રૂપિયા નહીં આવડું મકાન નહીં આટલી જ આબરું નહીં થોડુંક ઓર દે દો અબ ઓર તમને ખબર છે પેલા માંગણ લોકો આવે ને ભિખારીઓ એને થોડુંક આપો ને તો કે શેઠજી હજી થોડુંક વધારે દો થોડું અરે એમ ન થાય એટલું ખળાવાડમાં ખેડૂત ખળું લે ને પછી અનાજનો ઢગલો થાય ને ત્યારે બધા માંગણો આવે પછી પેલા ખેડૂત હોય એ એક માણું ભરીને કે હુંડલી ટોપલી ભરી નાખે તો કે એમ ન હોય શેઠ અરે તમે તો દીન દયાળુ એક નાખો પછી ઓલા ને એમ કે સારું બીજું ભરીને નાખે એમ ન હોય હજી આપો ખેડૂત ગરમ ન થાય ને ત્યાં સુધી માગે પછી ઓલા ગરમ થઈ જાય કે જાને હવે કેવો છો તું બધાને દેવાનું છે અમારે પછી અમારે ખાવાનું છે ખીજવે અને પછી ભાઈ જાય આપણું એમ જ છે રોજ ઉઠીને ભગવાન પાસે કાંઈક ને કાંઈક માગ માગે જ કરીએ છીએ કેટલું ભગવાને આપ્યું હો તોય પાછા કહી હવે થોડુંક પ્રભુ આ કરી દો ને બસ પછી બસ હવે જરીક આટલું હવે બસ આખી બાકી બધું આટલું પછી શેવટ ભગવાનને એવો મગજ જાય ને આને પોતાને સમાપ્ત કરી દે માગ તો આળે બોલો જન્મો ત્યાંથી માઇક માઇક કરતો હોય બોલો જન્મો ત્યાંથી હો બસ પ્રભુ આટલું જ હવે પછી કાંઈ નહીં પછી શાંતિથી ભજન કરીશ એમ કે અને ભગવાનને એમ કે આનું આટલું કરી દઈએ તો પછી આવડો આ સમર્પિત થાય ને સાનો મનો ભજન કરશે એટલે ભગવાન એ પ્રમાણે કરી દે ત્યાં માળો બદલે કે તો બરાબર છે પણ હજી થોડુંક આટલું થઈ જાય ને લે પહેલાં ભગવાનને શું કે 5-6 લાખ રૂપિયા થઈ જાય ને તો મૂકી દઉં કે એમાંથી ઘર હાલે પછી 5 થઈ જાય ને ચમાળો બદલે 5 તો પ્રભુ હવે મોંઘવારી વધી ગઈ એવું કરો આમ 7-8 જેવું થઈ જાય ને પછી સેવામાં જોડાઈ જવું એમ ભગવાન કે એટલે 8 તો કે બે હારું હું ખામી રાખી 10 થઈ જાય પછી આપણે સંતોની સેવા જ ખોટું આમાં આમાં બીજું કાંઈ નહીં પણ સંતો ભેળા રહી ક્યારેક રસોઈ દેવી હોય થાય એમ આપણો કોઈ સવાર જ નહીં આમનામ કરીને મરી ગયા પણ ક્યાંય સેવામાં કાયમ લાગ્યા નહીં એવા ઘણાય છે નાના નાના છોકરા આવે ને ભગવાનને શું કે ખબર છે મને સારી યાદશક્તિ આપો સારા માર્કે પાસ થઈ જાઓ સમજાણું પરીક્ષા આવે ત્યારે પાછા ભગવાનને કહે એવો મને પાસ કરજો એમ ભણે ત્યાં સુધી એવું બધું માગ્યા કરે પછી તમને ખબર છે ને ભણી રહી ભેગું ભગવાન હારી નોકરી નોકરી મળી જાય પછી ખબર છે ને તમને મારે લાયક હો ભગવાન ઠાકોરજી કે તારે લાયક જ તને દેહું તમે તમારા મોજામાં સમજ્યા હવે એટલું થઈ જાય તો કે હવે એક સારું મકાન મમ્મી પપ્પા કચકચ કરે છે ફાવતું નથી તો સારા એરિયામાં સારું મકાન આપી દો ને તો ત્યાં રહેવા વ્યા જાય આ ભગવાન કે એટલે આ મકાન હવે આવડા મોટા મકાનમાં હું તો હું મેં બે જ
કંઈક અવાજ આવે ઉવા ઉવા એવું કરી દે ઠાકોરજી, મજાનો આવે એમ, સુનમુન જેવું લાગે, હાવ જિંદગી હવા ધોગેની લાગે. જેમ દાળ શાકમાં મરચું ન હોય ને તો મજા ન આવે, એમ ઘરમાં એકાદા છોકરા રૂપી મરચું જોઈ તેમ તીખું ચટપટું લાગે ને મજા આવે. આ ભગવાન કે લે તારે એક ને બે બોલ, પછી બંધ થઈ જાય ને માંગણી. નહીં એટલે આના કોઈ અનુભવી છો? હે રમણ કાકા, રમણ કાકાને માઈક આપો. આ મોંગ મોંગ કરવાનું ચાઈ સુધી ચાલે ભાઈ? મરી જાય ત્યાં સુધી માગે. આવું છે તો પેલા કનુભાઈ ને આપો જોઈ. ગુરુજી, જ્યાં સુધી સંતોષ ન થાય ત્યાં સુધી માગ માગ જ કરે. અરે ભાઈ, સંતોષ ક્યારે થાય? જ્યારે મહારાજમાં સુખ મનાય ત્યાં જ રહે સંતોષ. ઓકે ઓકે, પેલા આશીષભાઈ ને બાપા ને આપો. ગુરુજી, આખી જિંદગી માગ માગ કરીએ તો ખૂટતું જ નથી. માગવાનું ખૂટતું નહીં? ખૂટતું જ નથી એટલે એમ જ ત્યાં હજી બાકી રહ્યું, હજી બાકી રહ્યું. આયુષ ખૂટી જાય હો તોય તોય નહીં, તોય નહીં. હલો ઘનશ્યામભાઈ, બોલો, તમારે માગવાનું પૂરું થઈ ગયું ભાઈ? માગવાનું તો માગતા જ નથી સાહેબ. હે, માગવાનું પૂરું થાય એવું નથી સાહેબ. નથી થયું? આને કરાવે માઇકવાળા. આ ખુરશીમાં બેઠા કાકા એને આપ ભીખુભાઈને. ગુરુજી, ક્યારેય પણ પૂરું ન થાય મરતા સુધી. ચાલો ચાલો, જો સાંભળો, પછી ભગવાનને રીસ ચડે કે ન ચડે, ભગવાન કહે છે અલા પણ ક્યાં સુધી માઇક માઇક કરો, હજી થોડુંક હજી થોડુંક. પછી પેલો ખેડૂ ગરમ થઈ જાય, શેઠ ગરમ થઈ જાય ને માંગણને ધકાવીને કાઢે, એના જેવું થાય આપણે. પછી ઠીક છે, આ છોકરાઓ હજી નાના છે, કાંઈક ભગવાનને કહે પ્રભુ હું તમારો બાળક છું, હજી આટલું કરી દો. પણ આપણે તો હવે બધું બંધ કરવું અને ભજન કરવું. જે ભગવાને આપણને આપ્યું છે એ બધું ભગવાનને પાછું દઈ દેવાની વાત છે, એમાં નવું માગવાની ક્યાં વાત છે? નવું માગ માગ કરીએ ત્યાં સુધી મુક્તિને આપણે તો ઉલટાનું ડિસ્ટન્સ થતું જાય ને. જે આપ્યું છે એ ભગવાનને વાપસ લોટાવી દઈએ તો મુક્તિ તરફ આપણે હાલ્યા, વધારે પડતું માગ માગ કરીએ એમાં મુક્તિને આપણે મેળ ક્યાં છે? સંસારની હર ચીજ આપણને શું બોધ આપે છે? બહુ સરસ વાત આવી હતી કાલે ચિત્સાગરજી, બોલો. હર ચીજ સંસારની હર ચીજ આપણને શીખવાડે છે કે મારી જેમ બધું નાશ થવાનું છે, માટે મારામાં વૃત્તિ રાખવા કરતાં મને જેણે બનાવી છે એમાં વૃત્તિ રાખો. બરાબર છે, મુજમે ક્યાં લેને કા હૈ, મેં તો આજ હું કલ નહીં રહૂંગી. સંસાર કી હર ચીજ આપકો યે ઉપદેશ દેતી હૈ, મુજે મત દેખો, મેં જિસકે આધાર પર ટીકી હું, જિસકી બનાઈ હુઈ હું, ઉસે દેખો, વો મુજમે ભી હૈ તુજમે ભી હૈ, ઉસકી ઓર નજર કરો. લ્યો તો આપણે શું કરીએ છીએ? બોલો એ મહેતાભાઈ ને, આપણે શું કરીએ છીએ? આપણે મોત નથી માગતા, બાકી બધું માગ્યા કરીએ છીએ. હા સરસ. આ સંસારની ચીજ આપણને ઉપદેશ દે છે કે મારી તરફ ન જોવો, મને જેણે બનાવી છે, મારો જે આધાર છે એ ભગવાનની તરફ જોવો. પરિવાર આપે ભાઈ, તો આપણે કોના તરફ જોઈએ છીએ? માયાવી વસ્તુ બધી એની તરફ નજર હોય છે ને, તે જ બધું માગ્યા કરીએ છીએ. બસ એના તરફ નજર રહે. સંતો કટુ વચન કહે તો પણ તેનો અંતરમાં ડાગ ક્યારે ન રહે, ડાગ જ ન રહે, ગમે એટલું સાધુ વિઢ્યા હોય તો ભૂલી જાય. હાલો બોલો. આ રાજેન્દ્રભાઈ ને આપો. સત્સંગમાં કુટુંબ જેવો હિત રાખે તો એવું થઈ જાય. વાહ વાહ. નારી ધન મે બંધાય જેસે, સત્સંગ સંગ બંધાય જો તેસે, કટુક વચન સંત હરિજન કેવે, તાકે અંતર મે દાગ ન રેવે. બરાબર છે,
આપણે એકમાત્ર મહારાજમાં હેત અને મમત્વ શા માટે કરવા જોઈએ? બોટાદરા સાહેબને આપો. ભગવાન સિવાય બીજે હેત કરશું તો એ આકારે આપણે થઈ જશું, જેવી રીતે ભરતજીને થયું તો મૃગના આકારે થઈ ગયા. યસ, એક ઉત્તર માન. એક બીજો ઉત્તર છે, હા ભાવસાર સાહેબને આપો. પછી જન્મ મરણ લક 84 ને એમ પૂરી. સાબાશ. હજી એક શબ્દ કાલ મહારાજે કીધો હતો, છોડા ફાડ. ગરબરદાસ, બળબરદાસના મિત્ર, બોલો. જો ભગવાનમાં હેત નહીં રાખીએ તો મરીને પ્રેતયોનીમાં જવું પડશે. સાંભળ્યો, ભૂત પ્રેત થવું પડશે. કાલ નહોતું આવ્યું મુદ્દો. તમે કહી એ બધી વાત સાચી, અને આમાં આવ્યું તું એ વાત પણ. જો લૌકિક હેત રાખ્યું તો મહારાજ કે ભૂત પ્રેત દાદિક થવું પડશે. કાલે મેં એક વાત કરી હતી, ઈકો કોક ભૂત થયાની વાત કરી હતી. હા પેલા ભાઈને આપો. જયેશ ભાઈ, એક ભગત હતા, એ ભગતને છે ને મહારાજનું બધું સંતોનું બધું સરસ હતું, પણ એક બેનમાં એ લોભાઈ ગયા હતા. એ બેનમાં હેત થવાથી એ ભૂતયોનીમાં ગયા હતા, અને પછી પંડે આવી એને કીધું કે મને આ રીતના થઈ ગયું છે, એટલે પછી એ રીતનું થયું હતું. એવું થયું? પછી એનો એક છોકરો માનતો નહોતો. આ કે આ છોકરો છોકરા એમ કે મારા પિતાજી તો બધું બહુ ભગવાનનું ગઢડા ને બધે જતા હતા અને સંતોની સેવા કરતા હતા, એટલે આ ભૂત ના થાય એમ. પણ છતાં એ પેલા બેનમાં હેત હતું એને લઈને ભૂત યોનીમાં ભૂત થયા. પછી એને છોકરાને ખબર ક્યારે પડી? એ જ્યારે પંડમાં આવ્યા ત્યારે કોઈના પંડમાં આવ્યા ને પછી કીધું કે આ રીતનું છે, પછી કાનમાં વાત કરી કે મને આવી રીતના બેનમાં હેત હતું એને લઈને આ ભૂત થયો. સરસ. આવું છે, જામે જન સ્નેહ રખત અપારા, મરી કે હોવત તેહી આકારા, જૈસો સ્નેહ બની આવત તૈસો યામે નહીં કછું અંદેશો. આમાં કોઈ શંકા જ નથી. જો કોઈમાં આપણને હેત થઈ જાય તો એને આકારે આપણે થઈ જઈએ છીએ. પરમ કૃપાળુ પરમાત્માએ જીવોને મોક્ષની વાત દ્રઢ કરાવવા તથા નાસ્તિક ભાવ ટાળવા શું શું કર્યું છે ને શું શું કરે છે એમ ગણાય ને આવડે છે. આ વિરસદના ભાઈ શું નામ? સુમિત બોલ. ભગવાને નાસ્તિક ભાવ ટાળવા માટે ભૂકંપ, વૃષ્ટિ આદિ બધું કરે છે. બરાબર છે, બરાબર છે. સરસ. ભૂત યોની ભગવાને એટલા માટે બનાવી, ચાર ઋતુઓ બનાવી, સૂર્યચંદ્રનું ગ્રહણ બનાવ્યું, ધરતીકંપ, જ્યાં આકાશમાં વીજળી, ગાજવીજ, કરા પડે, વીજળી પડે, નદીમાં પૂર આવે, પાળ વિનાનો સમુદ્ર 64 ગાઉં ઊંચું જળ ધારી રાખે, એમાં સુનામી આવે, ભૂકા કાઢી નાખે, જળના બિંદુમાંથી મનુષ્યનું શરીર થાય આબેહૂબ, સૃષ્ટિની સ્થિતિ પ્રવૃત્તિ કરનારી શક્તિઓ, આ બધા દ્વારા ભગવાન અનંત આશ્ચર્યો નાસ્તિક ભાવ ટાળવા માટે સર્જે છે. આ બધું જોઈએ ને તો આપણો નાસ્તિક ભાવ મટી જાય, પરમ આસ્તિક થઈએ. વાત આમ છે. હવે આપણે 11મા પૂરનો 83મો તરંગ આવ્યા. એક થી 21 શ્રી હરિ બોટાદથી નાગડકા આવ્યા, 22 થી 28 ત્યાંના ભક્તોના ગુણો સહ નામ છે. 29 થી 40 ચોપાઈ સુધીમાં ગઢપુરથી ઘેલા ધાધલ મોટીબા વગેરે આવ્યા. નાગડકા અને લોયાની વચ્ચે ઘણા પર્વત હતા, તેના ઉપર વિવિધ પ્રકારના વૃક્ષો હોવાથી તેની શોભા ઘણી જ રૂડી લાગતી હતી. ઠેક ઠેકાણે અનેક જાતના પશુઓ અને પંખીઓ ફરતા દેખાય છે. હરણ અને રોજનો તો કોઈ પાર નથી, મોર ટહુકા કરતા હતા. શ્રી હરિને આવતા દેખીને કોયલો ટહુકો કરીને માનો શુભ ગાન કરવા લાગી. આકાશમાં ઘણા ઘાટા વાદળા ચડ્યા અને તે વેળાએ તે ગર્જના કરવા લાગ્યા.
વીજળી ચમકારા કરી નૃત્ય કરવા લાગી, મોર નાચવા લાગ્યા ટેહુંક ટેહુંક કરીને. માનો શ્રીહરિને પધાર્યા દેખીને હરખના આવેશથી મેઘ પ્રેમથી વરસવા લાગ્યો. પર્વતમાંથી પુષ્કળ પાણી વહેવા લાગ્યું. ઠેક ઠેકાણે ઉજળું અને નિર્મળ પાણી ખળાળ ખળાળ શબ્દ કરતું વહેતું હતું. શ્રીહરિ તે જોઈને બોલ્યા કે પર્વતે કેવી શોભા ધારણ કરી છે. પર્વત અમને ભક્તિભાવથી પૂજે છે. ભૂમિ ઉપરના જે અત્યારે પર્વત, વન, નદી અને સરોવર છે તે બધાને અમારા ઉપર ઘણું જ હેત છે. નદીઓ, ફૂલ, બાગ અને વૃક્ષો છે તે બધા અમને પૂજવા ચાહે છે. તેઓ ઘોર જન્મથી છૂટવાને માટે અમારી વારંવાર પ્રાર્થના કરે છે. અમે હરિભક્તોને ગામ જઈએ છીએ તેમાં બીજા પણ કેટલાક કામ થઈ જાય છે. થાવર જંગમ યોનિના વનમાં કેટલાક પશુ અને પંખીઓ રહેતા હોય છે, તેમને આવતા જતા અમો દર્શન આપીએ છીએ. દર્શન માત્રથી અમે તેનું કામ કરી દઈએ છીએ. અમે તેમનો જન્મ સફળ કરી દીધો છે એવું માનીએ છીએ. અમે ભૂમિ ઉપર પ્રગટ થયા છીએ ત્યારથી અત્યાર સુધીમાં કેટલાય દિવસથી રોજ કરોડો જીવોને કર્મના બંધનથી છોડાવ્યા છે. આવી વાત બીજા કોઈથી બોલી શકાય નહીં. આ તો પૂર્ણ પુરુષોત્તમ સ્વામી નારાયણ ભગવાનથી બોલાય કે અમે જન્મ્યા ત્યારથી અત્યાર સુધીમાં કેટલાયને કરોડો કર્મથી છોડાવી દીધા છે. વાહ વાહ મહારાજની વાત, વાહ. શ્રીહરિ કહે કરોડો જીવને અમે છોડાવ્યા છે પણ અમે આવી વાત ક્યારેય કરી નથી. આજ બોલતા બોલીએ અમારા સ્વરૂપનો જેવો પ્રતાપ છે તેવો તો અક્ષર જેવા નિષ્પાપ જ જાણે છે. અક્ષર જેવા નિષ્પાપ હોય અમારા સ્વરૂપનો પ્રતાપ જાણે, બધાનું કામ નથી. કિતને કામ કરી લેવત તાકે, સુફલ જન્મ કરી માનત વાકે. કિતને કામ કરી લેવત તાકે, સુફલ જન્મ કરી માનત વાકે. ભૂમિ તન ધરે હમ જે દિન સે, ભૂમિ તન ધરે હમ જે દિન સે, નિત નિત જિયા કે તે તે દિન સે, નિત નિત જિયા કે તે તે દિન સે. કોટિ કર્મ બંધન છૂટાય, કોટિ કોટિ કર્મ બંધન છૂટાય. કો દિન એસી બાત ન કરાય, કો દિન એસી બાત ન કરાય. અમારે સ્વરૂપ સો પ્રતાપા, મારે સ્વરૂપ કો જૈસો પ્રતાપા. અક્ષર સરીખે જાનત નિષ્પાપા, અક્ષર સરી અક્ષર જેવા હોય જાણે નિષ્પાપા. હમારો પ્રતાપ કહે જે તો જે હા, હમારો પ્રતાપ કહે જે તો જે હા. તાકે બુદ્ધિ જતિ પહોંચે તે હા, દિનસે અપાર પ્રતાપ જે જાને, દિનસે અપાર પ્રતાપ જે જાને. તાકુ ભવ બ્રહ્મા સબ બખાને, તાકુ ભવ બ્રહ્મા સબ બખાને. માયા તે તે જનતર ગયે હું, માયા તે તે જનતર ગયે હું. પ્રતાપ સુની સંશય ન કરે જેવું, પ્રતાપ સુની સંશય ન કરે જેવું. પ્રતાપ સુની સંશય કરત જાય, પ્રતાપ સુની સંશય કરત જાય. મોહ માયા મેં રહે તારી, મોહ માયા મેં રહે તારી. મોહ માયા મેં, મોહ માયા મેં રહ્યા છે તેવો. મહારાજ કહે છે બોટાદથી નીકળીને નાગરકા જાય છે ને વચમાં વાતું કરે છે,
કવિએ એવું સરસ વર્ષા ઋતુનું, પર્વતનું, ઝરણાનું, પંખીનું બધું વર્ણન કર્યું. કાં કવિઓને આવડે આવું બધું. મહારાજ કહે જેની જેટલી બુદ્ધિ પહોંચે તેટલો તે અમારો પ્રતાપ કહે છે. તે કહેવાતા પ્રતાપ કરતા પણ અમારા પ્રતાપને જે વધારે જાણે છે તેને ભવ અને બ્રહ્મા વગેરે બધા વખાણે છે, બધા વખાણે. આપણે શું થાય, પ્રતાપ કહીએ જાજો ને જાણતા હોય એ ઓછો, ત્યારે મોટા પુરુષોનું કેવું હોય, જાણતા હોય બહુ અને કે થોડો, તો એને બધા વખાણે. આપણે તો ભગવાનને ભૂલા પાડીએ, મોટા પુરુષને અને હરિભક્તોને ભૂલા પાડીએ, એટલો બધો પ્રતાપ કહીએ એને એમ થઈ જાય કે ઓહો આને તો કેટલું બધું જ્ઞાન છે ને કેટલી બધી નિષ્ઠા છે ને કેટલો બધો મહિમા છે ને કેટલો બધો ભગવાનમાં પ્રેમ છે ને હા હા હા. આપણે જેટલો એનામાં એની વાત સાંભળીને માની બેસીએ ને એટલો પાછો એનામાં હોય નહીં. મારા દીકરાનું ટાણું આવે તો તળિયું દેખાય, ભૂલા પડી. પણ જે પ્રતાપ કહે છે એના કરતાં વધારે જાણતા હોય ને હૃદયમાં, એના વખાણ ભવ બ્રહ્માદિક બધાય કરે છે. આવી વાત આવી, બોલો. આપણા વખાણ ભવ બ્રહ્માદિક કરે એવું આપણે કરવું. અમારો પ્રતાપ સાંભળીને જે તેમાં સંશય ન કરે તેવા મનુષ્યો માયાને તરી ગયા છે. લ્યો, અમારો પ્રતાપ સાંભળીને જે સંશય ન કરે વાત માને એ માયાને તરી ગયા છે. પુરુષોત્તમ પોતે બોલ્યા. હવે કોને પૂછવા જવાનું? જેને ભગવાનનો પ્રતાપ સાંભળીને સંશય ન થતો હોય એ બધાય માયા તરી ગયા છે. ભગવાન પોતે કહે છે. અને અમારા પ્રતાપને સાંભળ્યા પછી જે તેમાં સંશય કરે છે તે મોહ માયામાં ફસાઈ રહે છે, એ ક્યારેય માયા તરી શકતા નથી. માટે પુરુષોત્તમનો મહિમા આવે, ભગવાનનો પ્રતાપ આવે, ભગવાનની વાતો સાંભળીએ, ચરિત્રો સાંભળીએ, એમાં કોઈ દિવસ સંશય કરવો નહીં. એમાં સંશય થાય છે એ જ ભગવાનની માયા કહેવાય છે. ભગવાનના સ્વરૂપમાં, ભગવાનના ચરિત્રમાં, ભગવાનની વાતમાં જે શંકા થાય, વાત અંદર બેહે નહીં, એમના જ માયા કહેવાય. ને કોઈ શંકા ન થાય તો માયા નહીં, નિર્ગુણ બ્રહ્મ થઈ ગયા તમે. આ તો હાવ હેલું છે, તરત થઈ જાય એવું. શ્રી હરિ આટલી વાત કરતાં કરતાં નાગડકા ગામની નજીક આવી ગયા. ત્યાં ગામના જે હરિભક્તો હતા તે બધા શ્રી હરિને લેવા માટે સન્મુખ આવ્યા. તેઓ એકે એક ભક્ત ઘણા હેતથી શ્રી હરિને પગે લાગ્યા. શ્રી હરિ એમને જોઈને રાજી થયા. ભક્તોએ બધા એમનામ ખાલી હાથે આવ્યા નથી, શ્રીફળ ભેટ મૂકીને સૌએ ફૂલના હાર પહેરાવ્યા. આહાહા, શ્રીફળ ને પતાહનો પડો ને ફૂલના હાર લઈને જાય એને હારા ભગત કહેવાય, ભાવનાવાળા કહેવાય. બોલો, લુખા લિમિટેડ કંપની આવીને ઊભા વાહડાઈને જેમ જેટલા હરિભક્તો આવ્યા હતા તે બધાને શ્રી હરિએ કહ્યું, તમે બધા કીર્તન બોલતા બોલતા આગળ ચાલો, હેડો. બધા હરિભક્તો મળીને મંગળરૂપ ધોળ રાગના કીર્તન બોલીને ચાલવા લાગ્યા. તે કીર્તન આવડતા હશે, નહીતર શું બોલવું? ભગવાન તો કે કીર્તન બોલો. આપણે પરમહંસની પંક્તિ જમવા બેઠી હોય ને સંતો કે કીર્તન બોલો, આવડે જ બોલીને, નહીતર ઊભા થઈ રહી. હમ ખાવાના એક બે આવડવા તો જોઈએ ને. આજ જગે આનંદની હેલી. આગળ કીર્તન ગાતા ગાતા હરિભક્તો આવ્યા, તેનાથી આકાશ પણ ગાજી ઉઠ્યું હતું. અડખે પડખેના ડુંગરામાંથી પ્રતિધ્વનિ આવતો હતો, આકાશમાંથી વીજળીઓ થતી હતી, વરસાદ વરસેલો એટલે ઝરણાઓ ખળખળ ખળખળ અવાજ કરતા હતા, પક્ષીઓ બોલતા હતા. એના ધ્વનિઓમાં કીર્તનના ધ્વનિનો સુર મળ્યો અને એવું દિવ્ય વાતાવરણ સર્જાણું કે પૂછો મત. બધા હરિભક્તો કીર્તન ગાતા જ્યારે ગામની બજારે આવ્યા નાગડકામાં, ત્યારે ગામના બધા લોકો શ્રી હરિના દર્શન કરવા માટે આવ્યા. ગામના હામે નહોતા આવ્યા, ત્યાં પૂગ્યા પછી બારા નીકળ્યા, દર્શન કર્યા. એટલો ફેર ભગતમાં ગામનામાં. ભગતો અહીં તો ઠેઠામે આવે, ભાગોળે આવે, રેલવે સ્ટેશને આવે, એરપોર્ટ સુધી આવે, આ બધા ભગત કહેવાય. ગામના થોડા નહીં આવે, ગામના ખીચડી તૈયાર થાય ત્યારે આવે, એ બધા ગામના કહેવાય. આવ્યા બધા, બધા રાજબજાર આવીને ઊભા હતા, શ્રી હરિના દર્શન કરીને સૌના મન હરખાઈ રહ્યા હતા. આજે અમારા ગામના ધન્યભાઈ છે,
એમ બધા ગામવાસી લોકો બોલતા હતા, પણ કાંઈ થોડાક સામે ન આવ્યા બોલે એટલું જ. જ્યારે શ્રીહરિ આ પૂરમાં આવે છે ત્યારે ઘણી શોભા થાય છે, શ્રીહરિ ન હોય ત્યારે ગામ બધું સૂન જેવું લાગે છે, અને જ્યારે શ્રીહરિ આવે છે ત્યારે અપાર શોભા થાય છે. શ્રીહરિ જેટલા દિવસ અહીં રહેશે તેટલા દિવસ સૌના અત્યંત આનંદમાં વીતશે. બજારમાં ઊભેલા બધા લોકો આવું બોલતા હતા અને શ્રીહરિને ફૂલના હાર પહેરાવતા હતા. કેટલાક લોકો ચરણોમાં શ્રીફળ મૂકતા અને અત્યંત આદરભાવથી પગે લાગતા હતા. નાગરકા ગામમાં ચારે વર્ણના લોકો સારા સત્સંગી થયા હતા. ભાઈઓ અને ભાઈઓ એટલા અપાર હતા કે તેમના નામ લખતા તો શેષ પણ થાકી જાય એમ હતું. આને કહેવાય અતિશયોક્તિ અલંકાર, શાસ્ત્રની આવી રીત છે. બરાબર, બાકી આખી દુનિયાના માણા ગણી લીધા માણસોએ, એમાં શેષને ક્યાં બોલાવવા પડે એવું, પણ નાગરકાના ગણવામાં શેષ ઠકી જાય. આ એક શોભા કહેવાય શાસ્ત્રોની, આપણે સમજી રાખવાનું કે આને અતિશયોક્તિ નામનો અલંકાર કહેવાય. લખવાની એક રીત છે, એક ઢબ છે. દરબાર સુરાખાચનના દરબાર ગઢમાં ધર્મકુમાર શ્રીહરિ આવ્યા. પરમ દયાળુ શ્રીહરિ તરત અશ્વ ઉપરથી ઉતર્યા, ઉતારો કર્યો, નવરંગ પલંગ બિછાવ્યો હતો ત્યાં આવીને ત્યાંના ઉપર બેઠા. દરબાર સુરાખાચરને 10-12 ભવન હતા ઘર, તેમાંથી એક ઘરમાં ઉતારો આપ્યો. શ્રીહરિ ત્યાં 10 દિવસ રહ્યા. કારણ કે દરબાર સુરાખાચર ઉત્તમ સત્સંગી હતા, તેમને એક જ પુત્ર હતા, એમનું નામ નાથાખાચર હતું. નાથાખાચરને 3 બહેનો હતી, એટલે સુરાખાચરને 3 દીકરી ને 1 દીકરો, 3 બહેનો હતી. તેમાં ભગવાનના સુખથી સુખી એવા એકનું નામ વલ્લુભાઈ હતું, બીજું બહેનોના નામ આવડતા નથી આધારણ સ્વામી કહે. તે સૌ ભક્તો એક રીતવાળા હતા, શ્રીહરિના ધામના અનાજી મુક્ત હતા, બધાને શ્રીહરિમાં ઘણો પ્રેમ હતો. પણ વલ્લુભાઈની માનું નામ શાંતિબાઈ હતું. તે જગ જાહેર ઉચ્ચ કોટિના હરિભગત હતા, જેને ભગવાન શ્રીહરિ કરતાં કાંઈ અધિક ન હતું. લો, સુરાખાચરના ધર્મપત્નીના વખાણ આધાન સ્વામીની કલમ છૂટી રીતે કરે છે, બ્રેક લગાડ્યા વગેરે. હા, તેમણે સત્સંગને અને શ્રીહરિને શિરમોડના રૂપમાં, ઘરેણાના રૂપમાં કરી રાખ્યો હતો શાંતાબાઈએ. તેમણે મન કર્મ વચનથી સત્સંગ કરવા માટે જ માનો દેહ ધારણ કર્યો હતો. સમજાણું તમને? બાપુનો પટારો ચોરાઈ ગયો હતો. હા, તે બાપુએ બાધા રાખી, કારણ કે અંદર ઘરાણું બહુ હતું, કે જો પટારો જડી જાય ને તો અડધું ઘરાણું ભગવાનને દેવું. તે વગડા સુધી ચોર લઈ ગયેલા ને ત્યાં તોડવા મહેનત કરી, પણ પટારો તૂટ્યો નહીં ને હવાર થઈ ગયું ને માણાની અવર જવર થશે એવી બીકથી પટારો ત્યાં ત્યાં મૂકીને ચોર ભાગી ગયેલા. ને બાપુને પટારો જડી ગયો, લઈ આવ્યા ઘેરે, બધું ઘરાણું અકબંધ રહ્યું. એટલે શાંતાબા એના પતિને કે શું બાધા રાખીએ, તો કે અડધું ભગવાનને દેવાનું. તો કે ચોર લઈ ગયા હોત તો અડધું લઈ જાત. તો કે એ થોડા અડધું રવા દે. તો અડધું જ કેમ? આવો પ્રશ્ન કર્યો. સુરાખાચર સમજો હરિભગત હતા, ખોટા અહંકારી નહોતા. તારી વાત મુદ્દાની બૂટ જાલી વાત, હું કહેવા માગે તક બધું દઈ દો, લઈ ગયા હોત તો ક્યાં રહેવાનું હતું? તે સુરાખાચરે શાંતાબાનું માન્યું. સમજાણ, સુરાખાચર મોટી મોટી મૂછું, સમજ્યા, 18 મણ વજન જેવું તેવું ઘોડું વજન ઉચકે નહીં, અને ગમે એવો હોય અને આટે ન્યાન્યા. પણ ઘરના માણાએ કીધું તો બૂટ જાલી, સમજ્યા, સમજણા કહેવાય એને. રાવણનો માન્યો, મંદોદરીનું માન્યો, હોત તો જીવતો રહેત, કેમ ખોટી વાત છે? તમે જીવો છો એનું કારણ જ એ છે કે માનો છો, નહીતર કેદાડાના મરી ગયા હો. નથી માન્યા એ બધા મરી ગયા. ઠીક છે, પણ શાંતાબાએ બધું ઘરાણું ભગવાનને અપાવી દેવડાવ્યું. આમાં તમે કંઈ સમજ્યા? પુરુષોને ઘરાણું વાલું ન હોય, ઘરાણું વાલું હોય સ્ત્રીઓને, પહેરવાનું હોય એને, અને એનું જ હોય. એટલે સુરાખાચરને એમ થયું કે તમારે પહેરવાનું, તમારું ઘરાણું, તમે કહેતા હો તો અમારું હું જાય છે, અમારે ક્યાં સ્વાણાની નાડી દેવીશ. લે આપ્યું ઠાકોરજીને, પછી બધારું ઘરાણું વેચીને ભગવાનને પૈસા દઈ દીધા.
શાકોત્સવ ને આવું બધું કરાવીને વાપરી નાખ્યું બધું. એટલે શાંતાબાના વખાણ કરે છે આધારાનંદ સ્વામી, એમાંથી ઘરાણામાંથી શાક થયા હતા અને મહારાજ પીરસતા હતા. પછી કલમ કાંઈ ધીમી થોડી હાલે, હે લખવાનું થાય તારે. તેમણે સત્સંગને અને શ્રીહરિને શિરમોડના રૂપમાં કરી રાખ્યા હતા, ઘરાણાના રૂપમાં. તેમણે મનકર્મ વચનથી સત્સંગ કરવા માટે જ માનો દેહ ધારણ કર્યો હતો. ગઢપુરના જીવુબા સમાધિવાળા હતા, તેમના જેવા જ રાજબાઈ હતા. તેઓ પોત પોતાનો રથ લઈ તેમાં બેસીને ગઢપુરથી નીકળ્યા. લાડુબાઈ, અમુલાબાઈ, અમરાબાઈ એ તૈણેયને પણ પોતાની સાથે રથમાં બેહાડી લીધા. તેઓ બોટાદ થઈને નાગડકા આવ્યા. દરબાર ઘેલા ધાદલ એમની સાથે હતા, એના મામા. ઘેલા ધાદલ જીવુબાના મામા થતા. તેઓ ઘણા પાકા હરિભગત હતા, ધર્મ નિયમ પાળવામાં ભોજર જેવા દ્રઢ હતા. આપણે હમણાં શ્રીજી મહારાજના ચરિત્રો કરીને ગઢપુરની લીલાનું પુસ્તક બહાર પાડ્યું ને, એમાં ઘેલા ધાદલ એટલે કે દાદા ખાચરના શાળા બોટાદના, બહુ એની વાતું છે. એનો મહિમા બહુ એમાં આવ્યો. આપણે તો એટલો જાણતા નહોતા કે એવા ભગત છે દાદા ખાચરના મામા ગાલવ. સત્સંગી જીવનમાં એને ગાલવ લખ્યા છે. ધર્મ નિયમ પાળવામાં વજ્ર જેવા દઢ હતા અને બધા દેશકાળના જાણકાર હતા. બોઘા નહીં હો, તેમના ઉપર શ્રીહરિને પણ ઘણું હેત હતું. તેઓ આવીને શ્રીહરિના ચણવા પડ્યા. તેને દેખીને શ્રીહરિ બહુ રાજી થયા. શ્રીહરિએ તેમને પૂછ્યું, ઓહો ઘેલાભાઈ, તમે શા કામે આવ્યા છો? ગઢપુરથી કયા દિવસે નીકળ્યા છો? ત્યાંના હરિભક્તો સુખી છે ને? અમને ગઢપુરમાં આવવામાં વિલંબ થયો છે. દરબાર અભલ ખાચર અને જીવા ખાચર બંને અમને હંભારે તો છે ને? અમારા ગુરુ રામાનંદ સ્વામી અંતરિયામી હતા, તેઓ અમને જેવી પ્રેરણા કરે છે તે રીતે અમે સત્સંગમાં ફરીએ છીએ. અમે અમારું ધાર્યું ફરતા નથી, ગુરુ અંતરિયામી છે એ પ્રેરણા કરે એમ અમે જઈ. અને જ્યારે અમારું ધાર્યું કરીએ અને ધાર્યું ફરીએ ત્યારે અમને અંતરમાં સુખ રહેતું નથી. ગુરુનું ધાર્યું કરીએ છીએ એમાં સુખ બહુ રહેશે. મન ધાર્યું થઈ જાય ત્યારે ઉદ્વેગ થાય, અશાંતિ થાય ને કંઈ મજા રહેતી નથી. માટે ગુરુની ઈચ્છા પ્રમાણે ફરીએ છીએ. ત્યારે ઘેલા ધાતલે હાથ જોડીને કહ્યું, મહારાજ સૌની જીવનદોરી આપના જ હાથમાં છે. આપ સૌના અંતરિયામી છો અને આપના ગુરુને અંતરિયામી કહીને તમે પોતાને હંતાડો છો. આ વખતે આપે સૌના ઉપર બહુ જ કૃપા કરી છે. ગઢપુરના બધા જ હરિભક્તો આપની વાટ જોઈને રહ્યા છે. સૌએ ઘણા જ ભાવથી જય નારાયણ કહ્યા છે. તેઓ આપના સિવાય બીજો કોઈ સંકલ્પ કરતા નથી. દરબાર અભલ ખાચર અને જીવા ખાચરે અલગ અલગ આપના ઉપર પત્ર લખીને આપ્યા છે. એમ કહીને બે પત્ર શ્રીહરિના હાથમાં આપ્યા. લ્યો, શ્રીહરિએ તત્કાળ બંને પત્ર વાંચ્યા, જે વાત લખી હતી તે પણ વાંચી. પછી મુખ આડો રૂમાલ રાખીને મંદ મંદ હસવા લાગ્યા. વળી મોટીબા વગેરે બાઈઓ અહીંયા દર્શન કરવા આવ્યા છે એ વાત ઘેલા ધાદલે શ્રીહરિની કહી. કાગળ વાંચીને તો હસ્યા મહારાજ. પછી વાત કરી કે બહેનો આવ્યા છે, હું લઈને આવ્યો છું એમને મારી હારે રથમાં. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના એકાદશપુરમાં શ્રી હરિ બોટાદથી નાગડકા આવ્યા અને ઘેલા ધાદલ વગેરે ગઢપુરથી ત્યાં આવ્યા એ નામે 83મો તરંગ સમાપ્ત થયો. પૂર 11મો તરંગ 84. ધામની દિવ્ય મૂર્તિ અને દિવ્ય અવતારોની વાત કહી આખો તરંગ ઉપદેશનો છે. પહેલાં પ્રથમ 21 ચોપાઈ સુધી તો મોટીબા વગેરેના ગુણોનું વર્ણન છે. 22-25 વિષય ટળે તો મૂર્તિ મળે. 26-34 સમાધિવાળાની વાતો ને 35-40 અવતાર ચરિત્રો. ગઢપુરના હરિભક્તો જેટલા આવ્યા હતા તેમને શ્રીહરિએ યથાયોગ્ય રીતે ઉતારો અપાવી દીધો. જેટલી સત્સંગી બાઈઓ દર્શન કરવા ત્યાં આવી હતી તે બધી દરબાર સુરા ખાચરના ઘરની પણ સેવા કરતી હતી. બોલો, દર્શન કરવા આવ્યા એટલે આજે મહેંદી સોપડીને બેસી રહેવાનું આમ કરીને એમ નહીં, સુરા ખાચરના ઘરનું બધું કામ કરવા માંડતી હતી. રાજકુંવરીઓ હતી છતાં, હા ઘણા બહેનો તો જાણે હું હશે આપણને ખબર ન પડે, મંદિરની સેવા ન કરે, ઘરની જ શું કરે, રખડ્યા કરે આમથી આમ. આપણે કહીએ કેમ તો કે અમે દર્શન કરવા આવ્યા છે, દેવા આવ્યા લાગો કરવા નહીં. પાંચ બાયુ જો વિન ઓર બાયુ જેતી જેહી ટેલ કરત સબહી દિન
શ્રીહરિ પ્રસન્ન કરણ હિત જીવબા વગેરે પાંચ બાઈઓ સિવાયની બીજી જે બાઈઓ હતી તે બધી શ્રીહરિને રાજી કરવા માટે ત્યાંની ટેલ ચાકરી આખો દિવસ કરતી. બોલો, પહેલાં બહેનો મોટા હતા એટલે એ કથા વાર્તાને એવું બધું કરતા, બાકીની બધી બહેનો ટેલ ચાકરી કરે, વાસણ ઉટકે, સીધું જોવે, રસોઈ બનાવે, બધું વાળે સોળે. બીજી પણ જેટલી બાઈઓ આવી હતી તે કથા કીર્તન કરતી રહેતી હતી અને બધી મોટી બાની આગળ ભજન સ્મરણ કરતી હતી, રખડતી નહોતી એકેય. શ્રીહરિએ કહ્યું હતું કે જેટલી સત્સંગી બાઈઓ છે તે સૌએ મોટીબા આગળ બેહવું. મોટીબા અનાદિ સત્સંગની બધી રીતોમાં પારંગત છે, માટે બધી બહેનો એમનો સમાગમ કરો. આપણા સત્સંગમાં જેટલી બાઈઓ છે ત્યાંના સર્વે ધર્મોને મોટીબા જાણે છે. સત્સંગમાં રહેલી બધી સધવા અને વિધવા બાઈઓના બધાના ધર્મો ભિન્ન ભિન્ન છે. તે જે જે યુગમાં જેવા ધર્મ હોય તે બધા ધર્મને મોટીબા જાણે છે. તેઓ સિદ્ધ ગતિને પામેલા છે. જ્યારથી મોટીબાને સત્સંગ થયો છે ત્યારથી તેમણે મનુષ્ય અને દેવ સંબંધી જે જે ભોગ સુખ છે તે બધાને કાક વિષ્ઠાના જેવા કરી દીધા છે. તેઓ હંમેશા અક્ષરધામના સુખને જોઈને જ સુખી રહે છે. અક્ષરધામ સિવાયના બીજા જેટલા સુખો છે તે બધાને તેઓ અત્યંત દુઃખ માને છે. આવા મહાન છે, માટે બધા એમની પાસે બેજો બહેનો, સત્સંગ કરજો. મોટીબાની જેવી સમજણ હતી તેવી જ સમજણ તેમની સાથેની ચારેય બાઈઓને પણ હતી. તો પછી તે બધી બાઈઓને પરસ્પર અતિ હેત હતું, ઈર્ષ્યાન ખાર નહોતા અને એકબીજી ઉપર ક્યારેય ઈર્ષા અદેખાય ધોખા કરતી નહીં. પાંચે એવી હંપીને રહેતું હતું કે ભગવાન શ્રીહરિ એના ઉપર બહુ રાજી થઈ ગયા. તેઓ પોતાના મુખથી શ્રીહરિના ભક્તોની મોટપ જ ગાતા હતા. કાંઈ નબળાઈ જેવું દેખાય તો ક્યારેય ન બોલે, મોટપ જ ગાય, હારું હારું બોલે, પરંતુ પોતાની મોટપ બીજા આગળ દેખાતા નહીં. લ્યો, પોતાની મોટપ તો ક્યારેય દેખાડતા નહીં, ગાવાની કેમ વાત કરો, બીજાને જ ગાયા કરતા. તે પ્રત્યેક બાઈઓમાં જે મોટપ રહી હતી તે તેમના વર્તનમાં દેખાઈ આવતી હતી. જો સાંભળી લ્યો, આ બહેનો પોતે પોતાની મોટપ દેખાડતા નહીં, પોતાના મુખેથી ક્યારેય ગાતા નહીં, તો ભગવાનને રહેવાનું નહીં. ભગવાને એ બાઈઓના વખાણ શ્રીમુખથી કર્યા અને મોટે ભાવને બતાવી કે ન બતાવી કે જાઓ એમનો સમાગમ કરજો, એ તો અક્ષરધામના સુખમાં જ રહેશે. બીજા કોઈ ધામના કોઈ લોકના સુખ નથી જોતા, તો આ લોકમાં શું એને રસ હોય, બહુ મોટા છે, એનો સમાગમ કરજો. આવું છે, આપણે જો આપણા વખાણ ન કરીએ તો ભગવાનને આપણા વખાણ કર્યા વગર રહેવાય એમ નથી. આપણે એવું ધીરજવાળું અંગ નહીં એટલે આપણે આપણા વખાણ કરી નાખીએ, મોટે દેખાડી દઈએ, ત્યારે ભગવાનને એમ થાય કાંઈ વાંધો નહીં, આ બધું એની મેળે કરી લેવો છે, મુક્તિ સુધીનું કામ. મારે એમાં પડવાની જરૂર નથી. બોલો, એટલે ભગવાન આપણામાં ક્યાંય કોઈ વાતમાં પડતા નથી. હા, એક કરી જઈને બેઠા ભગવાને આપણને પાવરફુલ જાણ્યા, સમજ્યા કે આ મરદના દીકરા પાછા પડે એવા નથી કોઈ વાતમાં. ભલે ધબધબાટી બોલાવ્યા રાખતા. 50 કરોડ યોજન પૃથ્વીનો આ મોટો પીંડો ઉડાડ્યો છે ને આકાશમાં, સૂર્યના ગુરુત્વાકર્ષણમાં, એમાં ભલે ને હવ અહીંથી અહીં ધોઈ નાખે ને અહીંથી અહીં ધોઈ નાખે. ભગવાને નક્કી જ કર્યું છે, હવ ને બળ હોય ને ત્યાં સુધી ભલે વળ ખાતા, ઠાકેને હાથ જોડે તે દિવાત. મોટે ભાગે તો દુનિયામાં એવું જ છે, પોતાના વખાણ કરવાના અને બીજાને ડાઉન કરવાના. આ બહેનો એનાથી ઊંધી રીતે જીવે, પોતાને ડાઉન રાખે ને બીજાના વખાણ કરીને એમને મહાન બનાવે. જોઈ લો તમે આપણું કેમ છે, આપણે જોવું જોઈએ. રીત જગત છે ન્યારી, જગતમાં સંત પરમ હિતકારી. આ બહેનો સાચા સંત કહેવાય. સંત હોય ને એ પોતાનો ક્યારેય પાવર બતાવે નહીં, પોતે ક્યારેય બધે પોતાના વખાણ કરાવીને જગતમાં જાણે ઇન્ટરનેશનલ મહાત્મા થઈ જવા સારું રખડી પડે નહીં. સાધુ હોય, ગુણ ઢાંકે, એમનામ સંત, એવું મોટા સંતો કહેતા. સાંભળ્યો, આ બહેનો એ માયલા છે. શ્રીહરિનું ભજન સ્મરણ કરવું, કીર્તન ગાવા, બીજાને સત્સંગ કરાવવો તથા સત્સંગ માટે ખર્ચ કરવામાં તે બાઈઓને શ્રદ્ધાએ સહિત પરમ પ્રેમ હતો. કેટલા વાના આવ્યા? ભજન કરવું, સ્મરણ કરવું, કીર્તન ગાવા, સત્સંગ કરાવવો બીજાને, અને સત્સંગને અર્થે ખર્ચ કરવો. કેટલા વાના આવ્યા?
પાંચ. આ પાંચેય વાતમાં અતિશય શ્રદ્ધાએ યુક્ત આ બહેનોને પ્રેમ હતો. લ્યો સાંભળો, લ્યો. ભજન સ્મરણ કીર્તન તામે, ભજન સ્મરણ કીર્તન તામે, સત્સંગ પરકો કરાવનાયા મે, સત્સંગ પરકો કરાવનાયા મે, ખર્ચ કરના સત્સંગ ગહિતા, ખર્ચ કરના સત્સંગ ગહિતા, શ્રદ્ધા જુત પરમ પ્રીતા, શ્રદ્ધા જુત પરમ પ્રીતા, શ્રદ્ધા જુત શ્રદ્ધાએ યુક્ત પરમ પ્રીતિ હતી. એકલી પ્રીતિ નહીં, પ્રીતિ પરમ, અને વળી એ શ્રદ્ધા સહિતની પ્રીતિ હતી. આ પાંચ વાતમાં આપણામાં આ પાંચેય વાના હોવા જોઈએ. કટુક વચન હરિજન કહી અપમાન કરે કહો, કટુક વચન હરિજન કહી અપમાન કરે કહો, સહન કરે જો હિત કર, 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 પડે હરિજન સો, પડે હરિજન સો, પડે હરિજન સો. મોટા હરિભગત કોને કહેવાય એની વ્યાખ્યા કરી. કટુક વચન હરિજન કહી અપમાન કરે કહું, કદાચ કોઈ હરિભગત કડવા વેણ કહીને આપણું અપમાન કરે તો પણ જે પ્રેમથી સહન કરી લે તે આપણા સત્સંગમાં બડે હરિજન, તે મોટા હરિભગત છે. કરો કમાલ લ્યો, સહન કરી લે ને, હરિભગતના કડવા વેણ સહન કરી લે, એ જ સત્સંગમાં મોટા છે. સત્સંગ કી સમજ જીતની, સહનતા તિતની તાઈ, સત્સંગ કી સમજ જીતની, સહનતા તિતની તાઈ, સાંભળ્યો, સત્સંગ કી સમજ જીતની, સહનતા તિતની તાઈ, સત્સંગની જેટલી સમજણ હોય તેટલી તેમાં સહનશીલતા આવે, જેટલી સહનશીલતા હોય એટલી જ સમજણ કહેવાય, સમજણ પ્રમાણે જ સહનશીલતા હોય, જેને જેટલું ઓછું સહન થાય એટલી એને ઓછી સમજણ ઓછી અક્કલ હોય. સત્સંગ કી સમજ જીતની, સહનતા તિતની તાઈ, સત્સંગ કી સમજ જીતની, સહનતા તિતની તાઈ, સહનતા બળતા તિતની, સહનતા બળતા તિતની, સહનતા બળતા તિતની, જેટલી સહનતા એટલી મોટાઈ, સહનતા બળતા તિતની, સહનતા બળતા તિતની, દિન દિન બટત સો જાય, 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 સત્સંગ કી સમજ જીતની, સહનતા તિતની તાય. મજાનો દોહો છે, સત્સંગની જેટલી સમજણ હોય તેટલી તેમાં સહનશીલતા હોય, હોય ને હોય સહનશીલતા એટલી આવે જ, અને જેટલી સહનશીલતા આવે તેટલી મોટાઈ આવે જ, અને મોટાઈ આવે એટલી નહીં પરંતુ તેની મોટાઈ દિવસે દિવસે વધતી ને વધતી જાય. સત્સંગમાં બહુ મોટપને પામે, પાપી માણસોના પાપને ભૂમિ ઘણું સહન કરે જ, કરે છે કે નહીં? તેણે પરમેશ્વરને પ્રસન્ન કરવા છે એટલે તે ક્યારેય રોષ કરતી નથી ભૂમિ દેવી, ભગવાનને રાજી કરવા છે એટલે પાપીઓનો ભાર ખમી ખાય છે. આ દાખલો આપ્યો. પણ ભૂમિની સહનશીલતાને પરમેશ્વર સહન કરી શકતા નથી, ભૂમિના દુઃખને જોઈને પરમેશ્વર પ્રગટ થાય છે, અવતાર લે છે અને અધર્મ મતનું ખંડન કરી નાખે છે. શ્રીહરિની આજ્ઞાથી મોટીબા બાઈઓની સભામાં જ્યારે હરિજન બાઈઓને ભજન કરાવતા
ભજન કરાવતા ત્યારે તે બીજી બાઈઓને તરત સમાધિ થતી હતી, આવું ભજન કરાવતા જોયું. ત્યારે તેમને સમાધિમાં અક્ષરધામ દેખાતું. અક્ષરધામમાં જે મૂર્તિ રહી છે તે અત્યંત દિવ્ય સ્વરૂપવાન છે. તેની ચારે બાજુ હરિભક્તની દિવ્ય સભા હોય છે અને તેમની વચ્ચે દિવ્ય સિંહાસન રહ્યું હોય છે. દિવ્ય સિંહાસન રહે અમૂલા રત્ન તામે જટિત અતુલા અનંત અવતાર કે કારણ જે હું અનંત અવતાર કે કારણ જે હું એસી મૂર્તિ દિવ્ય રહે તે હું. તે દિવ્ય સિંહાસન અમૂલ્ય છે, તેમાં અમૂલ્ય રત્નો જડ્યા છે, જે અનેક અવતારોનું કારણ છે એવી એ શ્રી હરિની દિવ્ય મૂર્તિ છે. એને સમાધિમાં બધી બહેનો દેખતી. મૂર્તિ સિંહાસન ઉપર બિરાજે છે. અંગો ઉપર વસ્ત્રો અને આભૂષણો છવાઈ ગયા છે. શિર પર મણિમય મુંગટ અને કાનો ઉપર મકરાકાર કુંડળ ધાર્યા છે. અક્ષરધામમાં મૂર્તિએ કેવો ડ્રેસ પહેર્યો છે એનું વર્ણન કરે છે સ્વામી. મૂર્તિના હાર બાજુબંદ અને તોરા અંગ ઉપર ધાર્યા છે, તે ચિત્તને ખેંચે છે. સુંદર નાની ઘનશ્યામ મૂર્તિ છે હોળવરની. દર્શન કરનારાનું ચિત્ત તરત જ તેમાં ચોંટી જાય છે. આવી મૂર્તિ અક્ષરધામમાં સદા બિરાજે છે. જેના હૃદયમાં વિષય સંબંધી સંકલ્પ ન થતા હોય એવા જે હરિભગત હોય તેને તે મૂર્તિના દર્શન વારંવાર થતા હોય છે. બીજાને લગારે દર્શન થાય નહીં. જવાબ મળી ગયો કોને દર્શન થાય ને કોને ન થાય. લ્યો સાંભળો. વિષય સંકલ્પ નહીં ઉર્જા કે વિષય સંકલ્પ નહીં ઉર્જા કે એસે હરિજન રહે જો વાકે એસે હરિજન રહે જો તાકે દર્શન હો તહેવાર વારા કે ઘાટ નહી ધ્યાન ગહી વિષય કે ઘાટ નહી ધ્યાન ગહી વિષય કે ઘાટ નહી ધ્યાન ગહી વિષય કે ઘાટ નહી ધ્યાન ગહી મૂર્તિ દેખ આવે ત્યાં લગે મૂર્તિ દેખ આવે ત્યાં લગે કામકાજ કરત ઘર કેરા કામકાજ કરત ઘર કેરા મૂર્તિ દેખાત પ્રગટ તે વેરા હો મૂર્તિ દેખાત પ્રગટ તે વેરા સબ જન કે અંતર હે જાહી સબ જન કે અંતર હે જાહી અંતર સો પ્રભુ તાહી અંતર જામી સો પ્રભુ તાહી હરિજન બિન દેખે ન ઓરા હરિજન બિન દેખે ન ઓરા મૂર્તિ ચિત્ત મે રહે ઠોર હી ઠોરા મૂર્તિ ચિત્ત મે રહે ઠોર હી ઠોરા અદ્ભુત અદ્ભુત વાત. જેના હૃદયમાં વિષય સંબંધી સંકલ્પ ન થતા હોય એવા જે હરિભગત હોય તેને તે મૂર્તિના દર્શન વારંવાર થતા હોય છે. બીજાને લગારે દર્શન થાય નહીં. ભગવાનની મૂર્તિ અને પંચ વિષય બેયને હામ હામું છે. પંચ વિષયમાં રુચિ તો મૂર્તિ ક્યારેય મળે નહીં. આપણને પંચ વિષય છોડવા ન ગમે, એનામાં અભાવ ન આવે તો સમજી લેવાનું કે ભગવાન સમજાણા નથી. પંચ વિષયને અને ભગવાનને જ છેલ્લે હામ હામી સંબંધ છે. પંચ વિષયમાં નહીં સંબંધ તો ભગવાનનો સંબંધ, અને ભગવાનનો સંબંધ નહીં તો પંચ વિષયનો સંબંધ. આ ખુલ્લું છે, કોઈ આમાંથી છટકે કે બાકાત નથી. જો પરમેશ્વરને પામવું હોય
તો પંચ વિષય છૂટી જવા જોઈએ. વચનામૃત એ જ કહે છે, ગીતા એ જ કહે છે, ભાગવત એ જ કહે છે, ગોપાલ સ્વામી ગુણાત્યાન સ્વામી વગેરે સંતોની વાતો અને સંતો એ જ કહે છે. જ્યાં સુધી મનમાં વિષયના ઘાટ નથી થતા ત્યાં સુધી મૂર્તિના દર્શન થાય છે. તે વખતે ઘરનું કામકાજ કરતાં પણ મૂર્તિ પ્રગટ દેખાય છે. જો વિષયના ઘાટ ન હોય તો વિષય જ જીવને ભગવાન ભેટાડવા દેતા નથી. તે મહાપ્રભુ અંતર્યામી છે, તેથી સૌજનોના અંતરમાં રહ્યા છે. તે મૂર્તિ દરેકના ચિત્તમાં રહી જ છે, છતાં તેમને હરિભક્ત સિવાય બીજો કોઈ દેખી શકતો નથી. બધામાં ભગવાનની મૂર્તિ છે, પણ ભક્ત હોય વિષય રહિત એને જ દેખાય છે. એ સિવાય કોઈને પોતામાં રહેલા પરમેશ્વર પણ દેખાતા નથી. કેમ, જે વિષયમાં આસક્તિ છે એટલે ભગવાન દર્શન દે જ નહીં. જે સમાધિનિષ્ઠ હરિભક્ત હોય તે કામ કરતા જ્યારે જ્યારે મૂર્તિને સંભાળે છે ત્યારે ત્યાં તે મૂર્તિ પ્રગટ દેખે છે. સમાધિવાળા તો ગમે ત્યારે સંભાળે, કામકાજ કરતા સંભાળે એ ભેગા ભગવાન એને દર્શન દેતા. સમાધિવાળા સંત પણ જેવી મૂર્તિ સંભાળે છે તેવી મૂર્તિ આવીને તત્કાળ જ દર્શન દે છે. હરિભગત હોય, બાઈ હોય, ભાઈ હોય, બાળક હોય, વૃદ્ધ હોય કે સંત હોય, પાર્ષદ હોય, સમાધિવાળાને બધાને સંભાળે એ ભેળા ભગવાન આવીને દર્શન દેતા. સમાધિવાળા વિપ્ર જ્યારે વેદપાઠ કરતા હતા શ્રીહરિની મૂર્તિને સંભાળે ત્યારે જાણે મૂર્તિ તેમની સાથે વેદ પાઠ કરતી હોય તેવા દર્શન તેને થાય છે. સમાધિવાળા વિપ્રોને બોલો, એ વેદપાઠ કરતા હોય તો ભગવાન હારોહાર વેદપાઠ કરતા હોય એવા દર્શન થાય. સમાધિવાળી બહેન હોય, ઘરકામ કરતી હોય ને તો એને એવા દર્શન થાય કે ભગવાન પોતાની સાથે સાથે ઘરકામ કરાવે છે. સમાધિવાળા ક્ષત્રિય હરિભક્તો પણ શ્રીહરિને જે રીતે સંભાળે છે તે રીતે જ તેમને શ્રીહરિ દર્શન આપે છે. જે હરિભક્તો વણિક વેપારી સમાધિવાળા હોય તે જ્યારે વેપાર કરતી વેળા એ જેવી મૂર્તિને યાદ કરે છે તો શ્રીહરિ તેને તેવા રૂપમાં દર્શન દે છે. સમાધિવાળા જે ચારે વર્ણના હરિભક્તો હોય તે જે રીતે શ્રીહરિને સંભાળતા તેને તેવી રીતે શ્રીહરિની મૂર્તિના દર્શન થતા. સમાધિવાળી અપાર બાઈઓ હતી, તે જ્યારે અક્ષરધામમાં જાતી ત્યારે તેના સ્થૂળ શરીર તો આલોકમાં પડ્યા રહેતા અને અદ્ભુત દિવ્યતાનું ધારીને એ બહેનો દિવ્ય લોકમાં જાતી હતી. સ્ત્રી અને પુરુષના જેટલા ભાવો છે તે બધા તો આ સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહમાં રહ્યા છે. સમાધિવાળા જે આવા ભાવોને તજી દઈને જ્યાં સુંદર ઘનશ્યામ મૂર્તિ રહી છે તેવા અક્ષરધામમાં જાય છે, ત્યાં ધામમાં ઘણા જ ભાવથી મૂર્તિને પૂજે છે, સેવે છે, જેમાં કોઈ દોષ રહેતા નથી. દોષ માત્ર તો સ્થૂળ અને સૂક્ષ્મ શરીરમાં રહ્યા હોય છે, આત્મામાં કોઈ દોષ નથી. ભગવાન પોતાના ધામમાં જેવી મહાદિવ્ય મૂર્તિ ધારીને રહ્યા છે તેવા ને તેવા જ દિવ્ય રૂપમાં અવતાર ધારણ કરે છે અને જે સમયે જેવું કાર્ય નક્કી કર્યું હોય તે સમયે તે કાર્ય ભગવાન કરે છે. ભગવાને સત્યવ્રત રાજાની રક્ષા માટે પ્રેમથી મત્સ્ય અવતાર ધાર્યો હતો. તે સમયે કેટલાય યુગ સુધી પ્રલયના જળમાં ફર્યા અને બધા દિવ્ય ચરિત્ર કર્યા. પ્રલય વેળાએ પાણીમાં માછલી વિના બીજા કોઈનું બળ ચાલે નહીં એવું વિચારીને સમયને અનુસારે ભગવાને પરમ અનુપમ કનકમય મત્સ્યનું શરીર ધારણ કર્યું હતું. તે સ્વરૂપ અત્યંત તેજોમય હતું. સૂર્યનું તેજ પણ હરાઈ જાય તેવો તેમાં અત્યંત પ્રકાશ હતો અને ક્યારેય કાનથી ન સાંભળ્યા હોય એવા અત્યંત અદ્ભુત ચરિત્ર કર્યા. પાણીમાં ફર્યા, સાગરના પાણીમાં મંદરાચલ પર્વતને થોડો અધ્ધર રાખવાનું કામ પડ્યું અને જ્યારે અન્ય કોઈએ આમ ભીડી નાય ત્યારે ભગવાને કાચબાનું રૂપ ધારણ કર્યું અને મંદરાચલને પીઠ ઉપર લીધો અને અધ્ધર કર્યો. જો જ્યાં જેવા કામ એવા ભગવાન અવતાર લે. જ્યારે અસુરે ભૂમિ રસાતળમાં રાખી દીધી ત્યારે ત્યાં જઈને તેને કોઈ લાવી શકે તેમ ન હતું. તે વખતે ભગવાને વરાહનું રૂપ લીધું અને ભૂમિને ભૂરલોકમાં લઈ આવ્યા. વળી જ્યારે અત્યંત બળવાન હિરણ્યકશિપુ નામનો દૈત્ય થયો ત્યારે ભગવાને નરસિંહ રૂપ ધારણ કર્યું અને તરત જ તે મહાઅસુરનો વિનાશ કર્યો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે શ્રી હરિચરિત્રામૃત સાગરના એકાદશ પુરમાં ધામની દિવ્ય મૂર્તિ અને દિવ્ય અવતારોની વાત કહી એ નામે 84મો તરંગ સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજ.